આ તરફ જૂનાગઢના માણાવદરના બાંટવાખારા જળાશયમાં પાણીની આવક વધી. ધસમસતા પાણી આવતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના પાણીને લઈ માણાવદર તાલુકાના ભલવાડ, કોડવાવ, એકલેરા, સમેગા ગામને એલર્ટ કરવામાં આવ્યા. ડેમના પટમાં કોઈએ અવરજવર ન કરવા તંત્રએ ચેતવણી આપી. સાબરકાંઠાના ઉપરવાસમાં અને રાજસ્થાનમાં ભારે વરસાદથી વિજયનગરની સુકલી નદીમાં પૂર આવ્યું. વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર ખારીબેડી, નવાભાગા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે સુકલી નદી બે કાંઠે વહેતી જોવા મળી. વિરામ બાદ વરસાદ તથા પૂરથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ તરફ રાજકોટના ધોરાજીમાં આવેલો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો. ડેમ સાઇટ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા. ડેમ ઓવરફ્લો થતા 5 ગેટ 2.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તાર ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. તાલુકાના પાથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર, ભાડથર, ઠાકર શેરડી, ભીંડા, પોટ વિસ્તારમાં વરસાદ છે. ભારે વરસાદથી ભાડથર ગામે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અને પાણીનો ધસમસતો પ્રવાહ આપ જોઈ શકો છો. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના મહુવા શહેરમાં સાર્વત્રિક વરસાદ છે. મહુવામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. મહુવા શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદ પડતા રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બોટાદના બરવાડા અને ગઢડા પંથકમાં વરસાદ છે. ગાજવીજ સાથે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ શહેર, સમઢિયાળા, શેરથળી, પાળિયાદમાં પણ વરસાદ છે. બરવાડા શહેર અને સાળંગપુર, ખાંભડા, બેલામાં પણ વરસાદ. ટીમલા, કુંડળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે. અમરેલી, બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટા, મુંજીયાસર, માણેકવાડા સહિતના વિસ્તારમાં વરસાદ છે. બગસરા શહેરમાં પણ વરસાદના કારણે રોડ પર પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. રસ્તા પર ઘૂંટણસમા વરસાદી પાણી વહેતા થયા. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ચાલુ છે. તો અમરેલી, લાઠી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઇંગોરાડા, એકલારા, ભીંગરાડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે. લીલિયા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમરેલીના વરસડા અને ઈશ્વરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે. રાજકોટ, ગોંડલમાં પણ ધોધમાર વરસાદ. સતત 3જા દિવસે મેઘરાજાએ ગોંડલમાં ધબધબાટી બોલાવી. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ રહ્યું અને બપોર બાદ ભારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પર પાણી ભરાયા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લોધિકા તાલુકાના ખીરસરા, મેટોડા, જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો. આ તરફ મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં વરસાદ વરસ્યો. સંતરામપુર, કડાણા, ખાનપુરમાં મેઘરાજાનું આગમન થયું. વીરપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વરસાદે સંતરામપુરમાં ચાલતા 130 વર્ષ જૂના રવેડીના મેળાની મજા બગાડી. આ તરફ વરસાદનું રાઉન્ડ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદમાં ડાંગર આડી પડી જતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું. ઉપરવાસમાં ભારે વરસાદથી વડોદરાના વાઘોડિયાના દેવ ડેમમાં ધસમસતા પાણી આવ્યા. પાણીની આવક વધતા દેવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાતા વાઘોડિયા ડભોઈના નદી કિનારા પરના ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ. આગામી 24 કલાક રાજ્ય પર વરસાદી ખતરો છે અને હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી છે આગાહી. રાજ્ય પર હજુ 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ચોમાસાની વિદાયની ગણાઈ રહેલી ઘડીઓ વચ્ચે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યના 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. સાથે જ 2 દિવસ ગુજરાતમાં થંડરસ્ટોર્મની પણ વોર્નિંગ છે. સાઉથ ગુજરાત કે જે 21 ડિસ્ટ્રિક્ટ છે જહાં પે અગલે 24 ઘંટો મેં વેરી હેવી રેનફોલ કી ભી હોને કી ચાન્સેસ હૈ જિસમે મુખ્ય તોર પે સુરત, તાપી તથા નર્મદા હૈ. ઓર સૌરાષ્ટ્ર મેં જો હૈ 2 ડિસ્ટ્રિક્ટ હૈ જિસમે અમરેલી, ભાવનગર હૈ જિસમે હેવી સે વેરી હેવી રેનફોલ હોને કી સંભાવના હૈ અગલે 24 ઘંટો મેં. અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
મહત્વનું છે કે આ વખતની ચોમાસાની સિઝનમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. હાલ ટ્રફ લાઇનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ ટ્રફ લાઇન ઉત્તર પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે. ચોમાસાના અંતિમ રાઉન્ડ તોફાની રહ્યો છે અને કેટલાય વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું. વિદાય લેતા ચોમાસાએ જતા જતા ગુજરાતમાં સટાસટી બોલાવી. મેઘરાજાની બેટિંગથી કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું. બનાસકાંઠાના સરહદીય પંથક સુઈગામ અને વાવમાં તેજ પવન સાથે ખાબકેલા વરસાદે વિનાશ વેર્યો. ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી તેમજ જુવારનો પાક જમીનદોસ્ત થઈ ગયો. તૈયાર પાક ઢળી પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું. બાજરી અને જુવારના પાકનો સફાયો થઈ જતા પશુપાલકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ. સરહદીય પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. આ તરફ વડોદરામાં 25 સપ્ટેમ્બરે રાત્રે ફૂંકાયેલા મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જિલ્લાના શિનોરમાં મોટા ફોફળિયા ગામમાં ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું. ભારે પવનથી ગામના ખેતરમાં ઉભો કેળનો પાક જમીન દોસ્ત થઈ ગયો. મિની વાવાઝોડાના તેજ પવનથી તૈયાર પાક નષ્ટ થઈ ગયો. આ વિસ્તારમાં 20 વીઘા જમીનમાં તૈયાર કેળનો પાક નિષ્ફળ જતો રહ્યો છે. ખેડૂતોના મતે મોટા ફોફળિયા ગામમાં અંદાજે 9 થી 10 ખેડૂતોએ કેળના પાકનું વાવેતર કર્યું હતું અને વીઘા દીઠ 40 થી 50 હજારનો ખર્ચ કરાયો હતો. ખેડૂતો હવે સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે. આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદે લોકોની હાલાકી વધારી. શિયાણી અને ઘાઘરેટિયા ગામ વચ્ચેના મુખ્ય ભોગાવો નદીના કોઝવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા. જોકે પાણીના પ્રવાહ વચ્ચે પણ લોકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા. શિયાણી, રોજાસર, ભગવાન પર, રાણાગઢ સહિતના ગ્રામજનોને રસ્તા પર પાણી ફરી વળતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. રસ્તા પર પાણી ફરી વળતા અંદાજે 8 થી વધુ ગામના લોકો સહિત વાહન ચાલકો પર મુશ્કેલી આવી પડી. મહેસાણા જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. સતત ત્રીજા દિવસે વરસાદની રમઝટ પણ છે તો મહેસાણા ઊંઝા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર નદી વહેતી થઈ. આકાશી આફતે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે. મહેસાણા સુરેન્દ્રનગર જિલ્લામાં નુકસાન. વરસાદે યુટર્ન લેતા ખેડૂતોના ઉભા પાક પર મોટો ખતરો આવ્યો. મહેસાણામાં 2 દિવસ સમી સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. ભારે પવનને લઈ કપાસ, બાજરી સહિતના પાકને મોટું નુકસાન થયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કપાસના પાકમાં પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ બાજરીના પાકને પણ નુકસાન પહોંચ્યું. આકાશી આફતને કારણે થયેલા નુકસાનનો સર્વે કરીને સહાય આપવાની ખેડૂતોએ માંગ કરી છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિદાય વખતે જ ચોમાસાએ જોર પકડ્યું. હવેનો વરસાદ ખેડૂતો માટે કહેર બનીને ત્રાટકી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે કપાસ, મગફળી, તુવેર, એરંડા સહિતના પાકનું વાવેતર કર્યું હતું, જેમાં સૌથી વધુ કપાસનું 4 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ અગાઉ જન્માષ્ટમી સમયે અતિભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું. હવે ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો પર પડતા પર પાટું સમાન ઘાટ ઘડાયો છે. કપાસનો પાક હાલ વીણવાની સિઝન હતી એવા સમયે જ વરસાદ થતા સમગ્ર કપાસનો ફાલ નષ્ટ થઈ ગયો અને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર અને મુશળધાર મુશ્કેલી, નાળું ધોવાઈ જતા જોખમી દ્રશ્યો સામે આવ્યા. ધસમસતા પાણીમાં જીવના જોખમે પસાર થતા આ ભૂલકાઓ, આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો તેમાં શાળાના બાળકો તેમજ ગ્રામજનો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહમાંથી એકબીજાના સહારે હાથ પકડી પાળી પરથી પસાર થઈ રહ્યા છે. ભેંસો ગળાડૂબ પાણીમાંથી પસાર થતી નજરે પડી. આ વિડીયો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો, જ્યાં ભારે વરસાદ પડતા 2 માસ પહેલા બનાવેલ નાળું ધોવાઈ ગયું હતું, જેનો ભોગ સ્થાનિકો બન્યા છે. નાળું ધોવાતા નસવાડી તાલુકાનું ચુનાખાણ ગામના લોકો ધસમસતા પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. વરસાદમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે સ્થાનિકો તેમજ બાળકો નાની પાળી પરથી પસાર થવા મજબૂર બને છે. જ્યારે કોતરમાં વરસાદી પાણી આવે ત્યારે ગામના લોકોને સામે પાર જવામાં તકલીફ વેઠવી પડે છે. પશુપાલકો સામે કિનારે દૂધ ભરવા જઈ શકતા નથી. બાળકોને સ્કૂલે જવું મુશ્કેલ બને છે. સામે કિનારે આવેલ ખેતરોમાં ખેડૂતો ખેતી કરવા જઈ શકતા નથી અને ખાસ કોઈ બીમાર કે સગર્ભા મહિલાને હોસ્પિટલ કેમ લઈ જવી તે એક સવાલ ગામ લોકો માટે ઊભો થાય છે. ગામ લોકોની મજબૂરી છે કે આ સિવાય અન્ય કોઈ માર્ગ પણ નથી. આ એક જ કોતરવાળો માર્ગ છે જેના પરથી પસાર થવું પડે છે. ત્યારે ગામ લોકો નાળું બનાવી આપવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. ગોધરા શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવે પર વરસાદી પાણી ભરાયા. ગોધરાના વાવડી,
બોગઝર્ગમાં સામાન્ય વરસાદમાં જે ઢીંચણસમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલ માટે અહીં ડિવાઇડર તોડી અને એક ગટર ખોદવામાં આવી છે અને આ ઊંડી ગટરમાં પાઇપલાઇન નાખવામાં આવી નથી કે ખોદકામ સ્થળે કોઈ સૂચક સાઇનબોર્ડ પણ મૂકવામાં નથી આવ્યા, જેથી પાણી વચ્ચે કરાયેલા અખાડામાં વાહન ચાલકો પટકાઈ રહ્યા છે. તો દ્વિચક્રી વાહન ચાલકો ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે અને વહેલી તકે અહીં સમારકામ થાય તેવી માંગ ઉઠી છે. ખેલૈયાઓ આનંદો, હવે નવરાત્રીમાં મોડી રાત સુધી રમી શકશો ગરબા. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ખેલૈયાઓ મોડી રાત સુધી રમી શકશે ગરબા. નવરાત્રીમાં વેપારીઓ મોડા સુધી કરી શકશે વેપાર. નવલા નોરતાનો તહેવાર નજીક આવી રહ્યો છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા માટે થનગની રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં હવે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. એટલું જ નહીં, નવરાત્રી દરમિયાન નાના વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે. નવરાત્રી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જાણકારી આપતા જણાવ્યું કે સૌ કોઈના હિતને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગને પણ વિશેષ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. ખુંખાર આખલાઓએ દ્વારકાના ખંભાળિયાને માથે લીધો. દરબારગઢમાં 2 આખલા તોફાને ચડ્યા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. દરબારગઢ વિસ્તારમાં 2 આખલા એવા તો બાખડ્યા કે આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો. રસ્તા પર 2 આખલા યુદ્ધે ચડ્યા. આખલાની લડાઈને કારણે લોકોના શ્વાસ અધ્ધર ચડ્યા. આખલાઓ બાખડતા બાખડતા કાપડની દુકાનમાં ઘૂસી ગયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તોફાની આખલા દુકાનમાં ઘૂસી જાય છે અને ત્યાં પણ આતંક મચાવે છે. આખલાઓએ પાર્ક કરેલા 4 બાઇક પણ અડફેટે લીધા. આખલાના આતંકથી રાહદારી અને દુકાનદારોમાં દોડધામ મચી. આ વિસ્તારમાં વારંવાર આખલા યુદ્ધની ઘટના બને છે, જેથી અહીંથી નીકળતા વાહન ચાલકોમાં ભારે ડરનો માહોલ હોય છે. ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓનો શિકારી પકડાયો છે. ખુંખાર દીપડો પાંજરેપુરા. વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આતંક મચાવનારો દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો. વલસાડના પારડીના ગોઈમા ગામના છેવાડે એક ખૂંખાર દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો. ગોઈમાના પોપટ ફળિયામાં દીપડાના આંટા ફેરા વધ્યા હતા. અહીં દીપડાએ પશુપાલકને ત્યાં એક બકરીનું મારણ કર્યું હતું. રાતના અંધારામાં દીપડાએ કરેલ બકરીના મારણની સવારે ખબર પડી. ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી. ત્યારબાદ વન વિભાગની ટીમે દીપડાને સકંજામાં લેવા ઓપરેશન શરૂ કર્યું. પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપી લેવા માટે વન વિભાગે પાંજરા ગોઠવી દીધા હતા. આખરે વન વિભાગના આ પ્રયાસને સફળતા મળી અને ગોઈમા ગામ અને આસપાસના વિસ્તારમાં આતંક મચાવતો આ ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાંથી દીપડા જેવા હિંસક પશુઓ ઝડપાઈ ચૂક્યા છે. આ તરફ ગાંધીનગરના પીપળજ પાસે દીપડો દેખાયો. રાતના સમયે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગ્રામજનોએ વન વિભાગને પણ દીપડો દેખાયાની જાણકારી આપી છે અને વન વિભાગની ટીમે માહિતીના આધારે તપાસ હાથ ધરી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દીપડાના પગલાના નિશાન જોવા મળ્યા છે, જે આધારે વન વિભાગે તેને શોધવાની કામગીરી હાથ ધરી છે. ફરી દેખાયા સાવજ. અમરેલીના લીલીયા અને ગીર ગઢડામાં વરસાદી માહોલમાં સાવજોની મોજ. એવું કહેવાય છે કે સિંહોના ટોળા ન હોય, પરંતુ અમરેલીના લીલીયા પંથકમાં એક સાથે 7થી વધુ સિંહોનું ટોળું દેખાયું. લીલીયાના અંડાડિયા નજીક રસ્તો ક્રોસ કરી રહેલા સિંહોના ટોળાએ વાહનોને થંભાવી દીધા. લાઠી લીલીયા રોડ પર 7થી વધુ સિંહોના ટોળા રોડ ક્રોસ કરતા હોય એવો વિડીયો સામે આવ્યો. સાવજો રસ્તો પસાર કરી રહ્યા હોવાથી બાઇક, કાર સહિતના વાહનોને ઊભું રહી જવું પડ્યું. ચોમાસાના માહોલ વચ્ચે જંગલના રાજા લટાર મારવા નીકળતા હોય છે ત્યારે એક સાથે 7થી વધુ સિંહો દેખાતા સિંહ પ્રેમીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું. આ તરફ ગીર ગઢડા પંથકમાં વરસાદી મોજ માણતું સિંહ યુગલ કેમેરામાં કેદ થયું. ગીર ગઢડાના ચીખલી કુબા તુલસીશ્યામ રોડ પર વરસતા વરસાદમાં સિંહ અને સિંહણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઝરમર વરસાદમાં સિંહ યુગલ મુખ્ય રોડ પર આવી ચડતા ત્યાંથી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો એક દિવસ પહેલા સાવરકુંડલાના જાબાળ ગામમાં 4 સિંહે ધામા નાખ્યા.
અમરેલીના ગામડાઓમાં સાવાજોએ ધામા નાખ્યા છે. સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં 4 સિંહે પેટ્રોલિંગ કર્યું. વરસાદી માહોલ વચ્ચે જંગલમાં મચ્છરથી કંટાળી સાવાજો જાબાળ ગામ પહોંચ્યા હતા. અડધી રાત્રે ગામમાં 4 સિંહે આંટા મારતા લોકો ડરી ગયા. રાત્રે નીરવ શાંતિમાં સાવજોની ગર્જનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. સાવજો જાણે એક ગામમાં નાઇટ પેટ્રોલિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. કોઈ શિકાર હાથ ન લાગતા આંટા ફેરા મારી જતા રહ્યા. આ બાજુ અમરેલીમાં ચાલુ વરસાદે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહે પશુનું મારણ કર્યું. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ડાલામત્તા હાઈવે પર ચડી આવ્યા હતા. ચાલુ વરસાદે સિંહે હાઈવે પર આવતા વાહનો પણ થંભી ગયા. ડેમનું કામ ગોકળ ગતિએ ચાલતા લોકોમાં રોષ. 8 થી 10 ગામના ખેડૂતો એકઠા થયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાડવડ તાલુકાના હડમતિયા ડેમનું કામ 7 થી 8 વર્ષથી ખોરંભે ચડ્યું છે. હડમતિયા ડેમ ભાડવડ તાલુકાના રેટાકા, લાવડ, ખીરસરા, સીમર, કંટોલિયા સહિત 8 થી 10 ગામો માટે સિંચાઈનો મહત્વનો સ્ત્રોત છે. ખેડૂતોના જણાવ્યા મુજબ રેટાકા, લાવડ ગામે આવેલ હડમતિયા ડેમનું ખાતમુહૂર્ત વર્ષ 2016-17 સિંચાઈ મંત્રી બાબુ બોખીરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ડેમનું કામ પણ ઝડપી ગતિએ થયું હતું, પરંતુ જમીન સંપાદનના કારણે છેલ્લા 7-8 વર્ષથી આ ડેમનું કામ ખોરંભે ચડી ગયું છે. ભાડવડ તાલુકાના 8 થી 10 ગામના ખેડૂતો ડેમ પાસે એકત્ર થયા અને ડેમનું કામ જલ્દી પૂર્ણ થાય તેવી ઉગ્ર માંગ કરી હતી. મોરબીમાં જમીનને લઈને વિવાદ સામે આવ્યો. ગામતળની જમીનમાં દબાણનો વિવાદ. મોરબીમાં લીલાપર રોડ પર આવેલા વજેપર ગામતળની સરકારી જમીન પર દબાણને લઈ મામલો ગરમાયો છે. આ દબાણ ભાજપ આગેવાન અરવિંદ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. ત્યારે મોરબીના જિલ્લા કલેક્ટરે આ મામલે જણાવ્યું કે દબાણ બાબતે 2 મહિના પહેલા તંત્ર દ્વારા નોટિસ પાઠવાઈ છે. તંત્ર કોઈના રાજકીય દબાણમાં કામ નથી કરતું. આગળની કાર્યવાહી પણ નિયમ મુજબ કરવામાં આવશે. ત્યારે આ તરફ સરકારી જગ્યા પર દબાણ કરનાર ભાજપ આગેવાન અરવિંદ બારૈયાએ જણાવ્યું કે આખો પાર્ટી પ્લોટ ગેરકાયદેસર નથી. મારી જમીનની આજુબાજુમાં સરકારી ખરાબાની જમીન છે. તે જમીનની જંત્રી મુજબ રકમ ભરીને તે જમીન મેળવવા માટે અરજી કરેલી છે. તેમણે કહ્યું, જમીન પર કોઈ દબાણ કર્યું નથી. આ મામલે તંત્ર જે નિર્ણય લેશે તેમાં મારો પૂરો સહકાર રહેશે. હીરા વેપારીએ 50 કરોડનું ઠમણું કર્યાની ચર્ચાથી સુરત હીરા ઉદ્યોગમાં ચકચાર. દિવાળી પહેલા હીરા વેપારીઓ ચિંતામાં. હોંગકોંગમાં હીરાનો વ્યવસાય કરતા અને મુંબઈમાં ઓફિસ ધરાવતા ઉત્તર ગુજરાતના હીરા વેપારીએ રૂપિયા 50 કરોડમાં ઉઠામણું કરતા ખળભળાટ મચી ગયો. આ ઉઠામણાથી અનેક વેપારીઓના રૂપિયા ફસાઈ ગયા. સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક મંદીનો માહોલ ચાલી આવ્યો છે. આ મંદીના માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના વેપારીએ 50 કરોડમાં કર્યું હોવાની ચર્ચાએ સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓની ચિંતા વધી ગઈ. હીરા વેપારીએ ઉઠામણું કર્યા હોવાની વાતને લઈ અનેક વેપારીઓના રૂપિયા ફસાઈ ગયા છે. જો કે આ વાતને સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાએ પણ સમર્થન આપ્યું. દિનેશ નાવડિયાએ જણાવ્યું કે આર્થિક મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા વેપારીઓ પહેલાથી જ સંકટમાં છે. તેમાં ઉત્તર ગુજરાતના હીરા વેપારીએ 50 કરોડમાં ઉઠામણું કર્યું હોવાની ચર્ચા બજારમાં ચાલી રહી છે. હાલ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીનો લાભ ઉઠાવી આવા વેપારીઓ નાના વેપારીઓ જોડે છેતરપિંડી કરે છે. તેથી સરકારે આ મામલે કડક કાયદો લાવવાની જરૂર છે. બહુચરાજીમાં જૂનું મંદિર ઉતારવાની કામગીરી શરૂ. 76 કરોડના ખર્ચે બનશે નવું મંદિર. સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા મહેસાણાના બહુચરાજીમાં આવેલ માં બહુચર માતાનું મંદિર નવનિર્માણ કરવા માટે જૂનું મંદિર ઉતારવાનું કામ શરૂ કરી દેવાયું. થોડા દિવસ અગાઉ સીએમના હસ્તે બહુચરાજી માતાના મંદિરને નવું બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયું હતું. ત્યારબાદ હવે જૂનું મંદિર ઉતારવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. શક્તિપીઠ તરીકે જાણીતા યાત્રાધામ બહુચરાજી મંદિરનું 76.51 કરોડના ખર્ચે મંદિર નવનિર્માણ પામનાર છે. નવીન મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈ 88.3 ફૂટ હશે. મંદિર પ્રાંગણ અને બહુચરાજી આસપાસના વિસ્તારનો તબક્કાવાર સર્વગ્રાહી વિકાસ થશે. ત્યારે હાલ મંદિરના નવનિર્માણ માટે ફેઝ 1નું કામ શરૂ થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે 1835માં બહુચરાજી માતાજીના મંદિરની જીર્ણોદ્ધારની કામગીરી થઈ હતી. લગભગ 15 વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે આરસ પથ્થરમાંથી બનાવવામાં આવેલ મંદિરમાં ઠેર ઠેર ખામીઓ સાથે મંદિરની ઊંચાઈ પણ મૂળ જૂના મંદિરથી ઓછી રહેતા વિવાદ થયો હતો. જો કે હવે ફરીથી નવું મંદિર એક સારા પ્લાનિંગ સાથે બનાવવામાં આવશે, જેના માટે આરસથી બનાવાયેલ મંદિર તોડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સુરતમાં વાહન ચોરતી ગેંગ ઝડપાઈ છે. બાઇક ચોરી સસરાને આપી હતી ભેટ. સુરતમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસે વાહનોની ચોરતી ગેંગ પકડી પાડી છે. હાલ પોલીસે આ ગેંગના એક શખ્સની ધરપકડ કરી. સુરતના અલગ અલગ વિસ્તારમાંથી વાહન ચોરી કરી મોજશોખ પૂરા કરતો હતો આ ચોર. આ અંગેની ફરિયાદના આધારે આરોપી રસીદ પિરન શાહની અઠવા પોલીસે ધરપકડ કરી. આ સાથે જ 5 ગુનાનો ભેદ ઉકેલાયો. આરોપીની સાથે કુલ 7 જેટલા ચોરીના વાહનો જપ્ત કર્યા. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતો હતો. અઠવા, સચિન, જીઆઈડીસી અને ડિંડોલી પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુના ઉકેલાયા. પોલીસે 2.25 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં ચોરીની એક મોટરસાઇકલ આરોપીએ મહારાષ્ટ્ર રહેતા સસરાને આપી હોવાની કબૂલાત કરી.